આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલા, દ્યો 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 એવા દેકારા બોલતા આવે છે. ભાડતા જ ચારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છોડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીં આવ. આલે શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો ગઢવા? વાત કરવાની વેળા નથી. જોયું આમ ગામ આખું હલક્યું છે, એટલે કે ગુસ્સે થઈ ગયું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબિયા ભેડા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે, એટલે કે ત્યાં નજીક ગામવાળા ભેગા થઈ જશે તો તારા જીવતા કટકા નહીં રહેવા દે, તને મારી નાખશે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ, નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા એટલે કે આમાં તારી નજીક પહોંચી જશે તો રોક્યા રોકાશે નહીં. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યા, ચારણને બાવડે ઝાલી અને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી, પૂંછનો જૂડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. એ રાંગમાં રોજડી નથી, કાંકમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કાં બાપુ? હવે તમે આવા લોકો ભાગ્યે જ જોયા હશે. એક તો પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે, પણ જે મારનાર છે એ અતિથિ છે. અતિથિ ધર્મને બજાવવા માટે મંદોદર ખાન છે, એના પુત્રના મારનારને પણ ત્યાંથી બચાવીને ભગાડી દે છે. આને કહેવાય અતિથિ ધર્મ. ત્યારબાદ માળો લોટકો આદમી મને જીતવા ન દીધો, તલવારને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું, ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને? સાત ખોટનો એક દીકરો એના માથે ઉલટો ભગવ્યો, મતલબ કે પોતાના દીકરાને જ મારી નાખનારને તમે બચાવીને ભગાડી મૂક્યો છે. તમારે રોજડી ઘોડી પણ તમે એને જ આપી છે બચવા માટે, બરાબર? ત્યારબાદ લ્યો હવે જાતિ કરો, દરબારે શાંતિથી જવાબ વાળ્યો. જાતિ શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે કાંઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ મર્યો. એ તો ખુદા તલ્લાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ફળી ગયો. પણ એટલા સારું છું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે હત્યા વહોરું? હાલ બેટાની મૈયત કાઢીએ, એટલે કે આજ 12 મહિનાના તહેવારે શું હું અહીંયા અતિથિ ધર્મ બજાવ્યા વગર રહું? મારે ગામમાં આવેલ અથવા તો મારી મદદ લેવા આવેલ મહેમાનને હું આવી રીતે કંઈ થોડી એને બદલો લઈ શકું? અને અતિથિ ધર્મનો પણ આ એક નિયમ નથી. અહીં પાઠ પૂર્ણ થાય છે. આપણે આગળ જોઈશું બીજા પીરિયડમાં.